ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતીને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાન રૂપે ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ, ઉત્સાહ, ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. આજનો વિષય છે વાતો નહીં કામ કરો. કાર્ય ન કરનાર માણસ એક પ્રકારનો શિક્ષણી છે. એ મોટી મોટી યોજનાઓ બનાવે છે, મોટી મોટી વાતો કરે છે. શબ્દોની માયા જા એની પાસે ખૂબ છે. એ વાતો કરવામાં પહેલા અને કામ કરવામાં સૌથી પાછળ હોય છે. વાતો મનની ધસકરશે, પણ કાર્ય એક પ્રતિભાર પણ નહીં કરે. આવી વ્યક્તિઓ નિષ્ક્રિય, બેકાર, ખાલી વાતો કરવામાં એકા હશે. એમની પાસે મહાન કાર્ય કરવાની આશા રાખી શકાતી નથી. એ જરૂરી છે કે તમે જે વિચારો, જે યોજનાઓ બનાવો એ જેવી હોવી જોઈએ કે જેને તમે અમલમાં મૂકી શકો. યોજનાઓ બનાવતા પહેલા વિચારો કે યોજનાઓ પ્રમાણે તમે કામ કરી શકશો. યોજના બનાવી છે તે પ્રમાણે કાર્ય કરવાની શક્તિ તમારામાં છે. તમારી શક્તિ બહારની તો વાત નથી વિચારતા ને. જે યોજના તમે બનાવી છે એની પૂર્તિ માટેના સાધનો તમારી પાસે છે. કેટલો ધન છે, કેટલા મિત્રો છે, કેટલા પરિજનો કે ભાઈઓ તમારી સાથે છે, આર્થિક, શારીરિક અને ધાર્મિક તથા સામાજિક પરિસ્થિતિ કેવી છે, એના પર વિચાર કરીને જ કોઈ પણ કામ હાથ ધરજો. કાર્યની સફળતા માટે તમારી માનસિક, શારીરિક અને ક્રિયાત્મક શક્તિઓ અને કાર્યના ઉદ્દેશ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. માનસિક દ્રષ્ટિએ સક્રિય અને સતત જાગૃત રહો. સંકલ્પ શક્તિનો વિકાસ અને સંચાલન કરવા ખૂબ જરૂરી છે. આ બધી બાબત પર સારી રીતે વિચાર કર્યા પછી કાર્ય કરીએ તો અવશ્ય સફળતા મળશે. અખંડ જ્યોતિ, March 1956, પેજ નંબર 18. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.